ગુજરાતમાં એક પછી એક કમ્પાઉન્ડ બહાર આવી રહ્યા છે, ત્યારે આવું જ એક કમ્પાઉન્ડ ઉપલેટામાં બહાર આવી છે. ઉપલેટા તાલુકાના જાળ ગામના ખેડૂતોને ખાતરમાં કાંકરા, પથ્થર સહિતની વસ્તુઓ જોવા મળી હતી, જ્યારે દુકાનદાર દુકાનને તાળું મારીને રફુ ચક્કર થઈ ગયા હતા. ઉપલેટાના જાર ગામના ખેડૂત બાલાભાઈએ ચોમાસા પહેલાં ખેતરમાં નાખવા માટે ઉપલેટાના બાલાજી એગ્રો નામની દુકાનમાંથી સેન્દ્રિય ખાતરની ખરીદી કરી હતી, જે એરંડીના ખોરમાંથી બનાવવામાં આવે છે. બાલાભાઈએ એ ખાતરની પ્રથમ 5 જેટલી થેલીઓની ખરીદી કરી હતી, જે તેઓએ પોતાના ખેતરે આવીને ખોલતા ખાતરની થેલીમાંથી ખાતરની સાથે કાંકરા, પથ્થર, ચૂનાની ભૂકી સહિતનો કચરો નીકળ્યો હતો, જે જોઈને ખેડૂત બાલાભાઈને પોતે છેતરાયા હોવાનો ભાસ થયો હતો. છેતરાયેલ બાલાભાઈએ બાલાજી એગ્રોના માલિકને ફોન કર્યો હતો અને હવે આ અને ત્યારે બાલાજી એગ્રોમાંથી કર્મચારીઓ આવ્યા હતા અને સ્વીકાર્યું હતું કે આ ખાતરમાં કાંકરા પથ્થરો છે. જેઓ ખાતરની આ તપાસ કરીને જતા રહ્યા હતા, જે બાદ બાલાભાઈએ ફરીથી એગ્રોના માલિકને ફોન કરીને પૂછ્યું હતું કે આનું શું કરું. ત્યારે એગ્રોના માલિકે કહ્યું હતું કે હું તમને આ ખાતરના બદલે બીજી નવી થેલીઓ આપી દઉં છું અને આ સાથે વધારાની બીજી 10 જેટલી થેલીઓ પણ આપું છું. જે ખાતરની થેલીઓ લેવા જતા એગ્રોના માલિક દુકાનને તારું મારીને રફુચક્કર થઈ ગયેલ હતા. હાલ તો ખેડૂત કોંકરા અને પથ્થરવાળી ખાતરની થેલીઓ જોઈને રડી રહ્યા છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. મારું નામ ચેતન ગઢિયા છે. હું ગુજરાત ખેડૂત સમાજ સૌરાષ્ટ્રનો પ્રમુખ છું અને મને આપણે એક ઝાડ ગામના ખેડૂતે ફોન કર્યો હતો. ઉપલેટા તાલુકાનું ઝાડ ગામ આવે એને એવું કીધું હતું કે અમે સેન્દ્રિય ખાતરની ખરીદી કરી, અંદર પથ્થર આવ્યો ચેતનભાઈ, એટલે અમે ત્યાં જોવા માટે મીડિયાને અમે સાથે ગયા અને જોયું, ત્યાં ચેક કર્યું તો એની અંદર ખરેખર ખાતરની અંદર પથ્થર, બેલાની ભૂકી, નાની નાની કાંકરી એવું બધું જોવા મળ્યું. એટલે અમે ખેડૂતને વાત કરી કે તમે કેટલી થેલી ખાતર લીધું હતું અને કેવી રીતનું આની ખાતરની અંદર આ નીકળ્યું, એટલે કે મેં 10 થેલી ખાતરની ખરીદી કરી હતી. આ ખાતરની થેલીની અંદર તમામની અંદર આવું નીકળેલું છે. એટલે આ તમે જુઓ કે અત્યારે ખેડૂતોને વાવણીનો સમય છે, એમના ટૂંક સમયની અંદર વાવણી વાવન થશે, એટલે આ લોકો ખેડૂતો પાયાનું ખાતર છે. આ પાયાના અંદર ખાતર નાખે ત્યારે મગફળી અને કપાસનું ઉત્પાદન થતું હોય છે. જો આ ખાતરમાં જો આ ભેળસેળ આવતું હોય તો ખેડૂતને ઉત્પાદન ઘણો પણ નુકસાન જતી ઉત્પાદનની અંદર. હવે આની અંદર એક મોટું કૌભાંડ મને બહાર આવતું એવું લાગ્યું, એટલે મેં ખાતર જે ખરીદી કરી હતી બાલાજી ફર્ટિલાઇઝર એને ફોન કર્યો અને એને વાત કરી, એટલે એને એવું કીધું કે અમે થેલી બદલાઈ દઉં. પહેલાં ખેડૂત પાસે ફોન કર્યો, એટલે ખેડૂતને એને એવું કીધું કે તને 10 થેલી બીજી આપી દઈશ, તું અહીંયા આવી જા અને થેલી લઈ જા. એટલે ખેડૂતને સાથે રાખી અને મીડિયાની સાથે ટીમ રાખીને અમે લોકો અહીંયા આવ્યા, પરંતુ એને ખબર પડી જતા એ લોકો અહીંથી ફરાર થઈ ગયા અને જે બાલાજી ફર્ટિલાઇઝર જે દુકાન છે જે કંઈ એ બંધ કરીને વયા ગયા અને હવે દુકાન ખોલતા નથી આ લોકો. હવે તમે જુઓ આ અત્યારે આપણા રાજકોટ જિલ્લાની અંદર જોવો તો રાજકોટ જિલ્લાની અંદર ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર આ રામરાજ ચાલતું એવું લાગે છે. દર વખતે ખેડૂતો તો ખેડૂત આગેવાનો કૌભાંડ ખોલે છે, પણ એની તપાસ કરવામાં પણ સરકારને તંત્રને રસ નથી એવું લાગી રહ્યું છે. હવે જો આવા નવા કૌભાંડ આ લોકો કરતા રહીએ અને તંત્રને રસ નથી તો આને રામરાજની તો શું કહેવાય ને. આવું આવું મોટું કૌભાંડ થાય છે. આપણે એને એવું કીધું ખાલી તમે ખોલીને બતાવો તમારા ક્યાં ઘરના આ કંપની છે, તો છતાં પણ ખોલતા નથી આ ડેપોની જે કંઈ છે. હવે આગળના દિવસોમાં જો આમનામાં રામરાજ આવેલું તો એને એ રામરાજને ફરીથી જાગૃત કરવા માટે અમે ખેડૂત આગેવાનો તમામ ભેગા થવું અને ગુજરાતની અંદર એક મોટું આંદોલન કરવામાં આવશે.